નમસ્કાર મિત્રો, હું ચુજલપા સાકરિયા અને લઈને આવી ગઈ છું આજનો કાર્યક્રમ જેનું નામ છે રોજનું રાશિફળ, જેમાં આજના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા જાણી લઈએ આજનું પંચાંગ. આજે છે વિક્રમ સંવત 2080, આસો સુદ 3, તારીખ 16 નવેમ્બર 2023 ને ગુરુવાર. સૂર્યોદય સમય 6:44, સૂર્યાસ્ત સમય 5:27. આજનું નક્ષત્ર જ્યેષ્ઠ છે. આજની જન્મ રાશિ ધનુ છે, માટે આજે જન્મ લેનાર બાળકોની રાશિ ધનુ રહેશે. જોઈએ આજનું રાશિફળ. રાશિ મેષ. જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો, યોગની મદદ લો જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે, જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો છો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય છે. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય ન હતું. રાશિ વૃષભ. જાતે જ પોતાની દવા કરવી એ બાબતે ડ્રગ ડિપેન્ડન્સીનું કારણ બની શકે છે. કોઈ પણ દવા લેતા પૂર્વે ફિઝિશિયનની સલાહ લો, અન્યથા ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા ખાસી વધારે છે. તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધન લાભ કરાવી શકે છે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે. તમે આ વાતો પહેલાં પણ સાંભળી જ હશે, પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો ઝડપથી નિર્ણય લેજો, કેમ કે ગ્રહો તમારી તરફમાં છે. તમે જે કરવા માંગો છો તે કરતાં ગભરાતા નહીં. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો. તમારા લગ્ન જીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે. રાશિ મિથુન. કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રિત આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીને સારું ધન લાભ થવાની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે. આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો. આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો. રાશિ કર્ક. પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન લાભ થવાની શક્યતા છે, જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે, જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. તમારા માતા પિતા તેમનું વચન ન પાડે તે હતાશ થતા નહીં. મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ તેને કરવા માટે અસમર્થ હતા. આજે તમારી જીવન સંગીની તમારા જીવનની સૌથી કટોકટી ભરી બાબતમાં ટેકો આપશે. રાશિ સિંહ. ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હોય તો તેમની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. તમારું ધન ક્યાં ખર્ચ થાય છે એના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે, નહીતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે, તમને પાડવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં.
તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો, એની સાવચેતી રાખજો. તમારા જીવન સાથે આજે તમને તેમની સારી બાજુ બતાવશે. રાશિ કન્યા, તમારું ઝડપી પગલું લાંબા સમયથી તોડાતી સમસ્યાને ઉકેલશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે, અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્રના લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે, પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો, જેનાથી તે નિરાશ થશે. આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે. આજે તમારા જીવન સાથી તમને તેમની બહુ સારી ન કહેવાય તેવી બાજુ દેખાડશે. રાશિ તુલા, જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજ મજા છે. નજીકી સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. તમારી જીભ પર કાબુ રાખો, કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધારે સારું છે. યાદ રાખો, આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. આજે તમે ડેટ પર જવાના હોય તો વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળવું જોઈએ. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. દિવસ સરસ છે, આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ. આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવન સાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નાખશે. રાશિ વૃશ્ચિક, તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો, આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે. મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવું પ્રકાશ રેલાવે છે. કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે. નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. દિવસને વધુ સારો બનાવવા માટે તમારો તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે. રાશિ ધન, લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. નોકરી પેશાના લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝુલ ખર્ચના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ રહેશો. ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો. આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવન સાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો. રાશિ મકર, તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો, આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે. મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવું પ્રકાશ રેલાવે છે. આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે. તમારે આજે એક સારું બજેટ પ્લાન બનાવવાની જરૂર છે. આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારી જીભ પર કાબુ રાખો, કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધારે સારું છે.
યાદ રાખો, આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ। તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો। તમારો પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે। આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે, પણ તમારે કદાચ માતા પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે। આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તત્કાલિક ધ્યાન આપવું પડશે। તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું। રાશિ કુંભ, અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે। તમારી રમૂજી વૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી પણ બચી શકશો અને સારી સ્થિતિમાં રહેશો। કેટલાક લોકો માટે પ્રવાસ દૂરધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે, પણ આર્થિક રીતે વળતર આપશે। તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો। તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં। તમારા પ્રિય પાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે। એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો। આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ, નહીતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થઈ શકે છે। આ રાશિના વેપારીઓને આજે કંઈક જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે। આજે તમે ઘરના નાના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો। તમારું લગ્ન જીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું। રાશિ મીન, વધુ પડતી ચિંતા તથા તાણ તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે। માનસિક સ્પષ્ટતા જાળવવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ। બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર છે। દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે। આજે તમે અને તમારું પ્રિય પાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો। તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રવૃત્તિના પ્રકલ્પો પર કામ કરો। સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો। આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે। જ્યાં સુધી લગ્ન જીવનનો સવાલ છે, પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે। તો મિત્રો, આ હતું આપનું આજનું રાશિફળ। ફરી મળીશું આવતીકાલે રોજના રાશિફળમાં। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।